हो बताओ। बहु वक्ते आजे मैं तमारा गाम मा पग मुक्यो छे, ने आजे तमारा गाम मा तोफान आव छे। अरे गाम लोको नो कोई वाक बुनो? तू ज गाम लोको ने अने पेला विक्रम ने पर चढ़ावे छे। मैं तारी दीकरी नी आबरू बचावी अने तारा गाम नो छोकरो मारी बहन पर नजर बगाड़े। बोल ए, बोल क्या छे पेलो विक्रम? નજર બગાડવા બેઠો, કાળું કામ કરવા બેઠો, ત્યારે તેને સમજાવ્યો નહીં કે દીકરા આપણે તો શક્તિસિંહના પગની ધૂળ પણ નથી। તને અને તારા દીકરાને એમ નહીં સમજાય અને મારી મારી ને ભાઈ ભેગો કરી દો, મારો લીધું ને? અરે આ તો તમને એક નમૂનો દેખાડ્યો છે। કાલ સાંજ સુધીમાં જો વિક્રમને મારે ત્યાં હાજર નથી કર્યો ને તો આખા ગામને સળગાવી દઈશ। ચાલો ચાલો માં માં આ શું થઈ ગયું? દીકરા તારા ગયા પછી શક્તિસિંહ અને એના ગુંડાઓએ આખા ગામમાં કાળો કેર વર્તાવી દીધો। તારી અને રાધાની પ્રીતે એ લોકોના હૈયામાં વેરની હોળી સળગાવી મૂકી અને એ હોળીમાં આખા ગામને સળગાવીને રાખ કરી મૂકવાની એ લોકોએ ધમકી આપી છે, ધમકી આપી છે। ગામને રાખ બનાવની વાત તો પછી, પણ એ પાપી રાક્ષસની હવેલી જઈ એને સણ સણતો જવાબ ના આપું ને તો હું તારો દીકરો નહીં। શક્તિ છે જાઓ મારી નાખો સલાને।
તમે જે મારી ગેરહાજરીમાં મારા ગામના નિર્દોષ માણસોને માર્યા છે એનો જવાબ આપવા આવ્યો છું। આજ તારું મોત આવ્યું સમજે। મોત જેવી મામૂલી ધમકી થી આ વિક્રમ ડરવાનો નથી। મારા દિલમાં એટલું વેર છે કે મારા ગામના નિર્દોષ લોકો ઉપર સીતમ ગુજારનાર તમારા પાપી હાથ કાપી નાખો। પણ પછી મારી રાધાનું કન્યાદાન કેવી રીતે કરશો? આદર્શ ગામમાં પગ મૂકતા પહેલા એટલું વિચારી લેજો કે આ વિક્રમનું ત્રીજું નેત્ર ખુલશે તો તમારી હવેલીની રાખાઈ ને મળે। અત્યારે તો હું જાઉં છું પણ ફરી પાછો આવીશ મારી રાધાને લેવા। સરપંચ કાકા, હું વિક્રમને મળ્યો અને એની સાથે જે વાતચીત કરી ને એટલે મને પૂરેપૂરી ખાતરી છે કે શક્તિસિંહ આ ગામમાં પગ મૂકવાનું તો શું પણ આ ગામનું નામ લેવાનું પણ ભૂલી જશે। મહેશ ભાઈ, વિક્રમ ઠાકોર જેવો ભડનો દીકરો, મરદનો દીકરો જે ગામની પડખે ઊભો હોય ને એનું નામ લેવાનું તો હું એની સામે નજર કરવાનો વિચારય નહીં કરે એ લોકો। હા સાવ સાચી વાત છે સરપંચ કાકા, પણ એક વાત કહું, આ વિક્રમના ઉમદા વિચારને તો ખરેખર દાદ આપવી જોઈએ। અરે મને કહે છે કે ભાઈ, આપણા ગામમાં ઘવાયેલા અને માંદા વ્યક્તિઓ માટે દવાખાનું નથી, માટે મારા ડાયરાની તમામ આવકમાંથી હું આ ગામ માટે એક દવાખાનું ઊભું કરીશ। વાહ ભાઈ વાહ, શું ઊંચા વિચારો છે વિક્રમના। ઠીક છે તો સરપંચ કાકા, હું રજા લઉં। બસ આ તો એટલું જ કહેવા આવ્યો તો કે શક્તિસિંહ હવે ભક્તિના મંજીરા વગાડતો થઈ જશે। ચાલો તારે રામ 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 રામ। સમજમાં નથી આવતું કે આ વિક્રમ નામના વાવાઝોડાને કઈ રીતે વશમાં કરું। જો આમ ચાલતું રહ્યું તો આપણે કોઈને મોઢું દેખાડવાને લાયક નહીં રહીએ। બાપુ તમે ચિંતા ના કરશો, આ વખતે હું એવી ચાલ ચાલીશ કે વિક્રમ કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહે। આખું ગામ એને ધિક્કારશે, રાધા પણ એનું નામ લેવાનું ભૂલી જશે, એ ક્યાંય નહીં રહે। જો એવું થઈ જાય દીકરા તો હું પણ કહીશ કે બાપ કરતા દીકરો સવાયો નીકળ્યો। હવે જોજો આ રણજીત શું કરે છે। છે તો મારું શેતાની લોહી એટલે જરૂર કઈ કરશે। હા, મારી જિંદગીનું એક જ સ્વપ્ન છે, વિક્રમ સાથે લગ્ન, પણ એ કેવી રીતે બને એ મારા હાથની વાત છે। એકવાર રાધાને તારા માર્ગ વચ્ચેથી ખસેડી લઈએ પછી વિક્રમને તારા સહારા વિના છૂટકો નથી। પણ રાધા એને ભૂલે કેવી રીતે? એ વાત મારા મગજમાં છે, હું કવિ રસ્તે ચાલીશ તો વિક્રમ તારો થઈ જશે। સાંભળ, સમજી ગઈ? હા। હવે વિક્રમ મારો થઈ જશે, ફક્ત મારો।